કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકડાઉનમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે જામનગર જિલ્લા કલેક્ટરે પણ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જે અંતર્ગત શહેરી વિસ્તારમાં બ્રેડ ફેક્ટરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્લોર મિલ મરી મસાલા ફૂડ પ્રોસેસિંગ યુનિટ વેફર પાપડ ખાખરા અથાણાને લગતા ગૃહ ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે ઉપરાંત પાઠ્યપુસ્તકોની દુકાનો પણ ખુલ્લી રહેશે પરંતુ ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને દુકાને ખરીદી માટે લઈ જઈ શકાશે નહીં પંખા એર કુલર ટ્યુબલાઇટ સ્વીચ વાયર વગેરે વેચતી દુકાનોને છૂટ આપવામાં આવી છે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકની સામગ્રી વેચતી દુકાનોને પણ છૂટ મળશે ઉલ્લેખનીય છે કે આ તમામ દુકાનો બપોરે ચાર થી સાંજે આઠ સુધી જ ખુલ્લી રાખી શકાશે લોકડાઉન દરમિયાન સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો થવાની અનેક ઘટનાઓ બની છે આ મુદ્દે સરકારે મોટું પગલું ભર્યું છે હવેથી સ્વાસ્થ્ય કર્મીઓ પર હુમલો ગુનો ગણાશે આ ગુનો કરનારને છ મહિનાથી સાત વર્ષ સુધીની કેદ તથા એક થી પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આવા કેસોમાં ત્રીસ દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે જેને પરિણામે ગુનેગારોને ઝડપી સજા તથા પીડિતોને ઝડપી ન્યાય મળી શકે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ રિલાયન્સ જીઓમાં તેતાલીસ હજાર પાંચસો ચુમ્મોતેર કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેને પગલે ફેસબુક રિલાયન્સ જીઓમાં દસ ટકા હિસ્સો મેળવશે આ ડીલ પછી રિલાયન્સ જીઓનું વેલ્યુએશન ચાર પોઈન્ટ બાસઠ લાખ કરોડ રૂપિયા થઈ જશે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસના ડેટા મુજબ રિલાયન્સ પર એક પોઈન્ટ ચોપન લાખ કરોડનું દેવું છે આ ડીલથી રિલાયન્સને પોતાનું દેવું હળવું કરવામાં મદદ મળશે જામનગરમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા તંત્ર સતત કાર્યશીલ છે આજે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર તેતાલીસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમજ દંડ રૂપે દસ હજાર નવસો રૂપિયા વસૂલાયા છે માસ્ક વગર પકડાયેલા એકસો ત્રીસ લોકો પાસેથી છવ્વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલાયો છે સેનેટાઈઝર અંગેના કેસમાં ચારસો રૂપિયાનો દંડ વસૂલાયો છે કુલ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના આઠ મોરબી જિલ્લાના બે પોરબંદર જિલ્લાના સાત કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા આ તમામ સત્તર શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રને હાશકારો થયો છે